ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, મિત્રો, આગળ આપણે પેટર્નનું પુનરાવર્તન અને વિકસતી પેટર્ન વિશે જોયું હતું, બરાબર ને? એટલે કે આપણે ચિત્રોની પેટર્ન બનાવી હતી. તો મિત્રો, આજે આપણે અંક પેટર્ન વિશે માહિતી મેળવવાના છે. તો ચાલો આગળ જોઈએ. જેવી કે 10, 20, 30, 40, 50, બરાબર. તો મિત્રો, તમે હવે આગળની ક્રમિક સંખ્યાઓ જાણો છો એટલે કે ઓળખો છો, બરાબર ને? તો મિત્રો, આ સતત વિકસતી પેટર્ન છે. કેવી પેટર્ન છે? સતત વિકસતી પેટર્ન છે, બરાબર. આ સતત વિકસતી પેટર્ન છે, તે સતત આગળ ને આગળ વધી શકે છે. કેવી પેટર્ન છે? આ સતત વિકાસ પામતી પેટર્ન છે, બરાબર. તો જુઓ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, બરાબર. તો આ પેટર્ન કેવી છે? વિકસિત પેટર્ન છે. જેમ જેમ આ પેટર્ન આગળ જાય છે તેમ તેમ શું થાય છે? તેમાં વિકાસ પામતો જાય છે, બરાબર. તો આજે આપણે અંક પેટર્ન વિશે જોવાના છે. તો મિત્રો, પહેલા નિયમ ઓળખવાનો છે અને ત્યાર પછી પેટર્નને આપણે આગળ વધારવાની છે. તો ચાલો આગળ આપણે જોઈએ. તો જુઓ, અહીંયા નિયમો ઓળખો અને વિકસતી પેટર્નને આગળ વધારો. નિયમને ઓળખવાનો છે અને ત્યાર પછી વિકસતી પેટર્નને આગળ વધારવાની છે. તો ચાલો જુઓ. ઉદાહરણ 1, 15, 25, 35. આગળની પેટર્ન આપણે પૂર્ણ કરવાની છે, પણ પહેલા શું કરવાનું છે? નિયમને ઓળખવાનું છે, બરાબર ને? તો જુઓ, 15, 25, તો આપણે 15માં કેટલા ઉમેરીએ તો 25 થાય? 10. કેટલા ઉમેરીએ આપણે 15માં? 10 ઉમેરીએ તો 25 થાય, બરાબર. હવે આગળ જુઓ, અહીંયા કેટલા છે? 35. તો આપણે 25માં કેટલા ઉમેરીએ તો 35 થાય? કેટલા? 10, બરાબર ને? 10. હવે 35માં 10 ઉમેરો તો કેટલા થાય? 35માં 10 ઉમેરીએ તો આપણે આગળની પેટર્ન પૂર્ણ કરવાની છે ને? તો અહીં 10, 10ની ગણતરી છે, બરાબર. તો આપણે 35માં 10 ઉમેરવાના છે. તો આપણે 35માં 10 ઉમેરશું તો કેટલા થશે? 45, બરાબર. હવે 45માં 10 ઉમેરો તો કઈ સંખ્યા મળશે? 55. આગળ 55માં 10 ઉમેરો, કઈ સંખ્યા મળશે? 65, બરાબર. તો અહીં તમને નિયમ ખબર પડ્યો, સમજ પડી? અહીં આપણે કેટલાની ગણતરી કરી? 10, 10ની ગણતરી કરી છે. કેટલાની? 10, 10ની ગણતરી કરીને આપણે આ વિકસતી પેટર્નને આગળ વધારી છે. જો તમારે આગળ જવું હોય તો આગળ આ 65માં કેટલા ઉમેરવાના? 10 ઉમેરવાના, જેથી કરીને તમને આગળની સંખ્યા મળી જાય, બરાબર. તો ચાલો આગળ જોઈએ. 2 નંબર જુઓ. 2 નંબરમાં 51, 56, 61. પહેલા નિયમને ઓળખો, કેટલાની ગણતરી આવશે? આપણે 51માં કેટલા ઉમેરીએ તો 56 થાય? 5, બરાબર. તો અહીં કેટલાની ગણતરી છે? 5, 5ની ગણતરી છે. ચાલ, 56માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 61, બરાબર ને? હવે 61માં 5 ઉમેરો, કેટલા થાય? તો કઈ સંખ્યા મળશે આગળ? આપણે પેટર્ન પૂરી કરવાની છે ને, તો આવશે આગળ 66. હવે એની આગળ 71, ત્યાર પછી કઈ સંખ્યા આવશે? 76, બરાબર. તો અહીં કેટલાની ગણતરી છે? 5, 5ની ગણતરી છે. પહેલા શું કરવાનું? નિયમ ઓળખવાનો છે, બરાબર. તમે નિયમ ઓળખી જશો એટલે તમારી આગળની પેટર્ન તમને મળતી જશે, એટલે તમારી આગળની સંખ્યાઓ તમને મળતી જશે, બરાબર. ચાલો આગળ જોઈએ. 3 નંબર. આગળમાં 60 ખાલી જગ્યા, અહીંની સંખ્યા આપણે શોધવાની છે. 21, 28 આગળની પેટર્ન આપણે વધારીશું, બરાબર.
આગળની સંખ્યાઓ આપણે શોધવાની છે, એટલે પેટર્નને આપણે આગળ વધારવાની છે. તો જુઓ હવે અહીંયા નિયમ ઓળખો, કેટલાની ગણતરી થશે, અહીંયા કેટલા આવશે, અહીં 7 છે, અહીં ખાલી જગ્યા છે, અહીં સંખ્યા આપી નથી, આ આપણે શોધવાની છે. અહીં 21 આગળ 28 આપેલા છે, તો બોલો અહીંયા કઈ સંખ્યા આવશે, કેટલાની ગણતરી છે એ પહેલા જુઓ, નિયમને ઓળખો. બરાબર છે, 7 ની ગણતરી છે, એટલે કે 7 ની ગણતરી છે. તો 7, તો 7 માં 7 ઉમેરો તો કેટલા થાય, 7 માં 7 ઉમેરીએ તો 14, બરાબર ને, 7 માં 7 ઉમેરો કેટલા થાય, 14, 14 21 28. હવે બોલો, ચાલો 7 ની ગણતરી 7 ઉમેરતા જાઓ, બોલો જોઈએ કેટલા આવશે આગળ, કઈ સંખ્યા આવશે, કેટલા, 35. બરાબર છે, આપણે 28 માં 7 ઉમેરીએ તો આગળ કઈ સંખ્યા મળશે, 35. ચલો આગળ બોલો, 42 આગળ કઈ સંખ્યા આવશે, 49. બરાબર, તો અહીં કેટલાની ગણતરી છે, 7 ની ગણતરી છે. તો આપણને અહીંયા કોના ઘડિયાળની પેટર્ન જોવા મળે છે, બરાબર છે, 7 ઘડિયાળની પેટર્ન અહીં આપણને જોવા મળે છે. ચાલો જુઓ આગળ, 4 નંબર, 2 4 8 16 32. ચાલો હવે આગળ આપણે પેટર્નને વધારવાની છે, કેવી રીતે વધારશો, સમજ પડે છે, ચાલો જુઓ, 2 અહીંયા કેટલા છે, 4, તો 2 માં 2 ઉમેરીએ તો કેટલા થાય, 4, 4 માં 4 ઉમેરીએ તો 8, 8 માં 8 ઉમેરીએ તો 16, 16 માં 16 ઉમેરીએ તો 32. હવે આપણે આગળની સંખ્યા શોધવાની છે, તો આપણે શું કરશું, અહીં 32 માં 32 ઉમેરશું, એટલે કે આપણે 32 માં 32 ઉમેરશું તો કઈ સંખ્યા મળશે આગળ, બોલો જોઈએ, 64. બરાબર, હવે 64 માં 64 ઉમેરો, ચાલો 64 માં 64 ઉમેરો કેટલા થશે, 128. બરાબર, હવે 128 માં 128 ઉમેરો, 128 થશે, 128 માં 128 ઉમેરશું તો કેટલા થશે, બોલો, 256. કેટલા થશે, 256. કેટલા થશે, 256. તો મિત્રો આ રીતે આપણે પેટર્નને આગળ વધારવાની છે, બરાબર. ચાલો આગળ જુઓ, 5 નંબરમાં 12 13 14 ગ, બરાબર. તો મિત્રો જુઓ અહીં 2 પેટર્ન સાથે લીધી છે, સંખ્યા પણ છે અને સાથે પૂરાક્ષર પણ છે, બરાબર. તો જુઓ 12 13 14 ગ, બરાબર, અહીં કેટલાની ગણતરી, 1 ની ગણતરી, એટલે કે 1 ઉમેરતા જવાનું છે. તો અહીંયા આપણે લખશું 15, બીજી પણ પેટર્ન છે ને સાથે, તો કેટલા આવશે અહીંયા, ગ પછી કયો મૂળાક્ષર આવે, ગ પછી ચ, તો અહીંયા આપણે 15 ની બાજુમાં લખશું ચ, એટલે કે 15 ચ. હવે આગળ બોલો, 16 છ, બરાબર છે, આગળ 17 જ, બરાબર. તો અહીં એક સાથે આપણને 2 પેટર્ન જોવા મળે છે. તો મિત્રો પહેલા નિયમને ઓળખવાનો છે અને વિકસતી પેટર્નને આપણે આગળ વધારવાની છે, બરાબર. મિત્રો તમે કરજો, તમને બહુ મજા આવશે. તો મિત્રો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.